રાજસ્થાનનું હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં પર્વતોમાં લાગેલી આગને રાત્રે 12 વાગ્યા પછી કાબૂમાં મેળવી. સિરોહી જિલ્લાના માઉન્ટ આબુમાં ગરમીની શરૂઆત સાથે પર્વતોમાં આગ લાગવાની શરૂ થઈ ગઈ છે. રવિવારે બપોરે 2 વાગે માઉન્ટ આબુના આબુ રોડ માર્ગ પર આવેલા ગંભીર નારામાં વન વિભાગને આગની જાણ કરવામાં આવી હતી. આ અંગે વન વિભાગની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી હતી. તે જ સમયે વન પ્રેમી જગદીશ રાણા પણ તેની ટીમ સાથે ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા. રાત પડતા સુધીમાં આગે એક વિશાળ રૂપ ધારણ કર્યું. ઘટનાસ્થળે ફાયર બ્રિગેડની ટીમ બોલાવાઈ હતી. રાત્રે 12 વાગ્યા પછી ઘટ 200 જેટલી ફીટ પાઇપલાઇનો આગને કાબૂમાં કરી શકાઈ હતી. આશરે 10 કલાકથી વધુ સમય સુધી લાગેલી આગને કારણે જંગલની ભારે સંપત્તિને નુકસાન થયું છે. અનેક વૃક્ષોનો નાશ પામ્યા છે. વન વિભાગની ટીમ સાથે આગને કાબૂમાં લેવામાં મદદ કરી હતી. વન વિભાગના અધિકારી વિજય શંકર પાંડે સહિતના વહીવટી અધિકારીઓ પણ માઉન્ટ આબુના જંગલમાં લાગેલી આગને કાબૂમાં લેવા સ્થળ પર પહોંચ્યા હતા અને વહેલી તકે આગ પર કાબૂ મેળવવા સૂચના આપી હતી. નોંધપાત્ર વાત એ છે કે આગને કારણે માઉન્ટ આબુમાં વન સંપત્તિનું નુકસાન થયું છે. અશોક રાણાવાસિયા, ZSTV, સિરોહી.